चालो धोरण 11 बायोलॉजी ना तमाम विद्यार्थी मित्रों ध्यान आपे। आपणे प्रकरण 4 चालू छे ना 10 क्वेश्चन पूरा थई गया छे। आजे आपणे 11मो क्वेश्चन पॉइंट नंबर 4.2.3 समुदाय कंकत धराथी आपणे चालू करीए छीए। क्वेश्चन नंबर 11 प्रश्न लखी नाखजो, अगाउना प्रश्न जेवो ज प्रश्न छे। कंकत धरा समुदायना सामान्य लक्षणों उदाहरण साथ समझाओ। ना सामान्य लक्षणों उदाहरण साथ समझाओ। एक आकृति दौरवानी, एक आकृति कंकत धरा। कंकत एटले पट्टी। आ प्राणी सामान्य रीते बधा प्राणी समुद्र निवासी छे, एटले ने समुद्र अखरोट तरीके ओळखवामां आवे छे, अथवा तो कंकत जेली। पेलू लक्षण एक नंबर आपी दीजो, निवास स्थान। संपूर्ण दरियाई, आमां नवा लक्षणो आवशे ए आपणे जोशुं। अरीय सममिति, आपणे खबर छे अगाउ सममितिनो प्रश्न पूरो थई गयो छे। गर्भस्तर केटला छे, तो के द्विगर्भस्तरी, બે ગર્ભસ્તર। અને આયોજન કેવું છે, તો કે પેશી જોવા મળે છે, પેશી સ્તરીય આયોજન। આ બધું તમારે એક નંબરમાં લઈ લેવાનું, બરાબર? ચાલો બે નંબર, શરીર ઉપર કંકત તકતી આવેલી છે, કેટલી છે? 8, ધ્યાન રાખજો। અહીંયા આકૃતિ આપેલી છે, જુઓ। આ જે આકૃતિ છે એ પ્લુરોબ્રેકિયા નામનું પ્રાણી છે, એની છે કંકત ધરાનું ઉદાહરણ પ્લુરોબ્રેકિયા। એ આમ તો આવું બોલ જેવું પ્રાણી છે, દડા જેવું। એમાં તમે જોશો તો આવી તકતીઓ આવેલી છે, આવી તકતી, અને આવી તકતીની સંખ્યા 8 છે। મેં નંબર પણ આપ્યા છે, 1, 2, 3, 4, 5, 6, 7 અને 8। કદાચ તમને આ આકૃતિ ન ફાવે, મેં સ્ટાર કર્યું છે। સ્ટારવાળી આકૃતિઓ પરીક્ષામાં દોરવાની હોય છે, નોટબુકમાં દોરવાની છે। મેં તમને મેસેજમાં પણ સૂચના આપી છે કે દરેક સમુદાયમાં ઘણા બધા પ્રાણીઓની આકૃતિ આપેલી હોય તો એમાંથી તમે એક આકૃતિ કમ્પ્લીટ કરી લેવાની, દોરી લેવાની। કારણ કે આ આકૃતિ આપી સમજાવો એમ પૂછાશે, એટલે એક આકૃતિ આપવાની। સામાન્ય રીતે 3 માર્કનો 4 માર્કનો 3 માર્કનો 5 માર્કનો આ પ્રશ્ન હોય છે, તો એની આકૃતિ બાજુમાં આવી મેં દોરી દીધી છે। જુઓ, આવા બોલ બતાવી દેવાના, અહીંયા 8 કંકત પ્લેટ બતાવી દેવાની, અને આ હલનચલન માટે પક્ષમાં કરી નાખવાના। તો આ આકૃતિ દોરી લેવાની છે। દરેક સમુદાયમાં એક એક આકૃતિ ફરજિયાત છે, પાછું કહું છું, સૂચના આપું છું। દરેક વિદ્યાર્થીઓ મેસેજ કરે છે, ગમે ત્યારે મેસેજ કરે છે, ગમે ત્યારે ફોન કરે છે, નહીં, ખાસ ધ્યાન રાખો। તમારે ફોન કરવાનો સમય માત્ર સાંજે 5 થી 7 જ છે। કોઈ વચ્ચે, કોઈ પણ વિદ્યાર્થી વચ્ચે ફોન નહીં કરે, 5 થી 7 દરમિયાન જ ફોન કરવાનો છે। બાકી કોઈ વિદ્યાર્થી ગમે ત્યારે ફોન નહીં કરે, બરાબર છે? અને મેસેજ પણ સામાન્ય રીતે 5 થી 7, જો મારે જરૂરિયાત હશે તો હું સામેથી ફોન કરી દઈશ। બાકી તમારે ફોન કરવા માટે 5 થી 7નો સમય, બીજા સમયે કોઈ પણ વિદ્યાર્થી ફોન કરશે નહીં, ખાસ ધ્યાન રાખીએ। સૂચનાઓ, ગમે ત્યારે ફોન કરીએ બરાબર નહીં। ચાલો, તો અહીંયા 2 નંબરનું લક્ષણ કંકત ધરી, કંકત પ્લેટ, તકતી કેટલી છે? 8 છે, બરાબર? શું કામ કરે છે? પ્રચલનમાં મદદરૂપ થાય છે। ચાલો, 3 નંબરનું લક્ષણ પાચન કેવું છે? બહિર્કોષીય, અંતઃકોષીય, એટલે કોષની અંદર જઈને પણ ખોરાકનું પાચન થાય છે, અને અમુકની અંદર પાચન તંત્ર જેવી રચના પણ હોય છે, એટલે બહાર પણ થાય છે, કોષની બહાર। ચાલો, 4 નંબરનું લક્ષણ, 4 નંબર, આ સમુદાયના પ્રાણીમાં એક બહુ મોટી મોટું એક લાક્ષણિકતા જોવા મળે છે, જેને જૈવિક પ્રદીપ્યતા તરીકે ઓળખવામાં આવે છે। જૈવિક પ્રદીપ્યતા એટલે શું છે? કે એ પ્રાણી ઉપર તમે પ્રકાશ નાખો એટલે તરત જ એ પ્રાણીને ખ્યાલ આવે છે કે આ અહીંયા કોક છે, એટલે પ્રકાશની વિરુદ્ધ દિશામાં આ પ્રાણીઓ વયા જાય છે।
એટલે સજીવનો પ્રકાશિતતાનો ગુણધર્મ તરીકે ઓળખવામાં આવે. લાઇટ નાખો એટલે એને ખબર પડે, તરત ભાગી જાય. ચાલો, પાંચ નંબરનું લક્ષણ, લિંગભેદ નથી. પાંચ માત્ર લિંગી પ્રજનન બતાવે છે, બધા લક્ષણો અગાઉ આવી ગયા. છ નંબર ફલન, તો કે બાહ્ય શરીરની બાયણે શુક્રકોષ અને અંડકોષ ભેગા થાય. ગર્ભવિકાસ કેવો છે, તો કે સીધો નથી, પરોક્ષ છે એટલે ડીમ્ભ બનાવે છે, બચ્ચાને જન્મ નથી આપતું એટલે પરોક્ષ ગર્ભવિકાસ કહેવાય. જો બચ્ચું આવે તો એને સીધો ગર્ભવિકાસ કહેવાય. અહીંયા ઉદાહરણો આપ્યા છે, ક્લુરોબેન્કિયા અને ટીનોપ્લેલા. કદાચ તમને આ બધા લક્ષણો યાદ રાખવા માટે મેં શોર્ટ કી પણ બનાવેલી છે. જુઓ, કંકતધરા ત્રણ નંબરનો સમુદાય. પહેલું લક્ષણ સમુદ્રવાસી, સમુદ્ર અખરોટ કંકત જેલી. બીજું દરિયાઈ અરીય સંમિતિ દ્વિગર્ભસ્તરી પેશીય સ્તરીય આયોજન. ત્રીજું કંકત તકતી આઠ પ્રચલન માટે જવાબદાર. ચોથું જૈવિક પ્રદીપ્યતાનો ગુણધર્મ. પાંચમું લિંગભેદ નથી, લિંગી પ્રજનન કરે ફક્ત. છઠ્ઠું બાહ્ય ફલન જોવા મળે, પરોક્ષ ગર્ભવિકાસ. છેલ્લે તમારે સાત નંબરમાં ઉદાહરણો આપી દેવાના. તો ટૂંકાણમાં આ બધા લક્ષણો તમે યાદ રાખી શકો એટલે મેં ત્રણ નંબરના સમુદાયનું કંકતધરાના લક્ષણો અહીંયા મેં લખેલા છે. ચાલો, આ તો ક્વેશ્ચન અગિયાર. હવે આપણા એવા છે ક્વેશ્ચન બાર, એના પછીનો સમુદાય, સમુદાય પૃથુકૃમિ. એના એની અંદર પણ પ્રશ્ન લખી નાખજો, સમુદાય પૃથુકૃમિના સામાન્ય લક્ષણો ઉદાહરણ સાથે સમજાવો. કૌંસમાં લખી નાખવાનું, એક આકૃતિ જરૂરી. એક આકૃતિ દોરવાની દરેક સમુદાયમાં પાછું કહું છું. ચાલો, પહેલું લક્ષણ નિવાસસ્થાન, બરોબર. અને નિવાસસ્થાન કરતા આ પ્રાણીઓ છે પૃષ્ઠવક્ષીય બાજુએ ચપટા છે, સાઈડમાં પડખામાં પૃષ્ઠ અને વક્ષ બે બાજુએ ચપટો દેહ ધરાવે એટલે ચપટા કૃમિ કહેવાય. ચાલો, બે નંબર મુખ્યત્વે અંતઃપરોપજીવી. ત્રણ નંબર અંતઃપરોપજીવી શરીરની અંદર જઈએ, ખ્યાલ છે. ત્રણ દ્વિપાર્શ્વ સંમિતિ, ત્રિગર્ભસ્તરી ત્રણ ગર્ભસ્તર ધરાવે. જો અહીંયા ધ્યાન રાખજો, અહીંયાથી ત્રિગર્ભસ્તરીય ચાલુ થાય છે. આની પહેલાંનો સમુદાય તમને ખબર છે દ્વિગર્ભસ્તરી હતો, જો આ લખ્યું. હવે આ ત્રિગર્ભસ્તરી આવ્યો, આ બધું ધ્યાન રાખવાનું. અદેહ કોષ્ટિ દેહ કોષ નથી, બરોબર. અંગસ્તરીય આયોજન. હાલો, ચાર નંબર પરોપજીવી છે એટલે ચોંટવા માટે અંકુશ હોય, ચૂસક હોય. કેટલાક છે સીધા પોષક દ્રવ્યોનું શોષણ કરે છે, સીધા જ ચૂસી લે છે. પાંચ નંબર ઉત્સર્જન માટે એક અંગિકા આવેલી છે, એનું નામ છે જ્યોતકોષ. જ્યોતકોષ આવેલા છે, આસૂતિ નિયમન કરે છે જ્યોતકોષ, અને એના દ્વારા ઉત્સર્જન પણ થાય છે. છ નંબર લિંગભેદ નથી, અંતઃફલન બતાવે, ડીમ્ભ જોવા મળે. સાત નંબર પ્લેનેરિયા જેવા પ્રાણી છે, પુનઃસર્જન ક્ષમતા ધરાવે. પુનઃસર્જન એટલે એક કટકો તૂટી ગયો હોય તો નવો કટકો આખું પ્રાણી બનાવી શકે, પુનઃસર્જન ક્ષમતા ધરાવે. અહીંયા યકૃત કૃમિની આકૃતિ આપી છે, યકૃત કૃમિ આવું પ્રાણી. જુઓ, ન ફાવે તો મેં આ બાજુમાં આકૃતિ દોરી દીધી છે, આ આકૃતિ દોરી લેવાની. ખ્યાલ આવી ગયો, યકૃત કૃમિની આકૃતિ. દરેક સમુદાયમાં એક આકૃતિ દોરી લેવાની. સારું, પાછળના ભાગમાં એના ઉદાહરણો આપ્યા છે. પટીકૃમિ, યકૃત કૃમિ બે પ્રાણીઓ ખાસ આની અંદર યાદ રાખવાના. ચાલો, આને આની શોર્ટ કી આપણે જોઈએ. ચાર નંબર પૃથુકૃમિ સમુદાય, પૃષ્ઠવક્ષીય ચપટા ચપટા કૃમિ કહેવાય, અંતઃપરોપજીવી. બે નંબર ત્રણ દ્વિપાર્શ્વ સંમિતિ, ત્રિગર્ભસ્તરી, અદેહ કોષ્ટી, અંગસ્તરીય આયોજન. ચાર અંકુશ જોવા મળે, ચૂસક જોવા મળે અથવા સીધા પણ શોષી શકે. પાંચ જ્યોતકોષ જોવા મળે, આસૂતિ નિયમન કરે, ઉત્સર્જન કરે. છ લિંગભેદ નથી. સાત અંતઃફલન બતાવે, ડીમ્ભ જોવા મળે. આઠ પુનઃસર્જન ક્ષમતા ધરાવે. નીચે ઉદાહરણ આપી દેવાના, એક આકૃતિ આપી દેવાની. તો આ તમે ટૂંકાણની અંદર મેં તમને લક્ષણો શોર્ટ કી આપી છે મિત્રો, આવું તમને કોઈ પણ જગ્યાએ તમને મળશે નહીં. આ શોર્ટ કીથી આખો સમુદાય યાદ રાખી શકો. ચાલો, આ તો ક્વેશ્ચન બારમો. ક્વેશ્ચન તેર સૂત્રકૃમિ સમુદાય.
અહીંયા પણ પ્રશ્ન લખી નાખવાનો, સૂત્રકૃમિ સમુદાયના સામાન્ય લક્ષણો ઉદાહરણ સાથે આપો. કૌંસમાં એક આકૃતિ જરૂરી. ચાલ, સૂત્રકૃમિ પહેલું લક્ષણ ગોળ છે, ગોળ કૃમિ કહેવાય. બીજું લક્ષણ મુક્ત જીવી એકલા જીવી શકે, જલજ છે પાણીમાં રહીએ, સ્થળ જ છે જમીન ઉપર રહીએ, પરોપજીવી પણ છે. ત્રણ નંબર ગોળ કૃમિ છે કેવું સ્તર આયોજન ધરાવે છે, તો કે અંગસ્તરીય આયોજન, અંગતંત્ર તંત્ર જોવા મળે છે આમાં. દ્વિપાર્શ્વ સંમિતિ, ત્રિગર્ભસ્તરી, ત્રણ ગર્ભસ્તર. ખોટી શરીર ગુહા, આની પહેલાં મેં તમને સમજાવ્યું છે, કૂટદેહ કોષ્ઠ, ખોટી શરીર ગુહા મધ્ય ગર્ભસ્તરમાં. બરાબર, બાહ્ય ગર્ભસ્તર અને અંતઃગર્ભસ્તર હોય, પણ વચ્ચે ગર્ભસ્તર વચ્ચેના અંદર ખોટી શરીર ગુહા આવેલી હોય, આભાસી શરીર ગુહા આવેલી હોય. ચાલો, ચાર નંબર અનુમાર્ગ, પાચન માર્ગ છે આની અંદર પૂરેપૂરો, જોઈએ લખું સંપૂર્ણ. અહીંયાથી પાચન માર્ગની શરૂઆત થાય છે, સંપૂર્ણ પાચન તંત્ર ધરાવે છે, કારણ કે આની અંદર કંઠનળી જોવા મળે છે. પાંચ નંબર ઉત્સર્જન કોના દ્વારા થાય, ઉત્સર્ગ નલિકા દ્વારા અથવા ઉત્સર્ગિકા દ્વારા. આભાસી શરીર ગુહામાંથી નકામ પદાર્થોને દૂર કરે. છ નંબર લિંગભેદ જોવા મળે, એટલે કે દ્વિગૃહી નર અને માદા અલગ અલગ જોવા મળે છે, નર અને માદા જુદા છે. અહીંયા મેં આકૃતિ પણ આપી છે, જુઓ આકૃતિ, આ નર છે, અહીં લખી નાખજો નર, આ નરની નિશાની છે, આ માદા છે, આ માદાની નિશાની છે. મેં તમને આકૃતિ દોરતા ન આવડતા એ બાજુમાં આકૃતિ દોરી દીધી છે. જુઓ આ નર છે, આ માદા છે. નર અને માદામાં ધ્યાન રાખવાનું, નર નાનું છે, માદા મોટી છે, આના કરતાં મોટી આ છે. નર નાનું છે અને નીચેથી અહીંયા વાંકું છે, જુઓ અહીંયા વાંકું છે, વાંકું છે. આવી આકૃતિ દોરવાની. સાત નંબરનું લક્ષણ જુઓ, સાત નંબર ઘણીવાર માદા એ નર કરતાં લાંબુ. આઠ નંબર ફલન કેવું શરીરની અંદર, કમ્પ્લીટ. વિકાસ કેવો, પ્રત્યક્ષ કે સીધો, એટલે કે બચ્ચાને જન્મ આપે નાના 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 કરમિયા, બરાબર, એ માતા પિતા જેવા જ હોય, એટલે સીધો ગર્ભ વિકાસ પ્રત્યક્ષ છે. ચાલો છેલ્લે ઉદાહરણો, કરમિયા વાવકેરિયા એસાઇલોસ્ટોમા, આ બાજુ મેં એની આકૃતિ આપેલી છે કરમિયાની. ચાલો એના શોર્ટ કી, સૂત્રકૃમિ સમુદાય પાંચ નંબરનો ગોળકૃમિ કહેવાય, મુક્તજીવી જલજ સ્થલજ કે પરોપજીવી, અંગસ્તરીય ત્રણ નંબર, દ્વિપાર્શ્વ સંમિતિ, ત્રિગર્ભસ્તરી, કૂટદેહ કોષ્ઠી, ખોટી શરીર ગુહા સાચી નહીં, અનમાર્ગ પૂર્ણ કંઠનળી જોવા મળે, ઉત્સર્જન ઉત્સર્ગ નલિકા દ્વારા ઉત્સર્ગ છિદ્ર દ્વારા, લિંગભેદ જોવા મળે, નર ને માદા નોખા નોખા છે, નર કરતાં માદા મોટું છે, અંતઃફલન પ્રત્યક્ષ કે સીધો ગર્ભ વિકાસ બતાવે, છેલ્લે ઉદાહરણ લખવાના. આ એની શોર્ટ કી છે, સૂત્રકૃમિ સમુદાય, તમને યાદ રાખવા માટે આ શોર્ટ કી આપેલી છે. તો આજે આપણે 13 ક્વેશ્ચન સુધી પૂરું કર્યું છે. આવતા વિડીયો લેક્ચરની અંદર 14મો ક્વેશ્ચન શરૂ થશે, નુપૂરક સમુદાય. મેં ફરી પાછું યાદ અપાવું છું, દરેક સમુદાયની અંદર મેં આકૃતિ દોરી દીધી છે, એ આકૃતિ બુકની અંદર દોરવાની, બીજી આકૃતિ પણ જોવાની, દોરવાની જરૂર નથી, જોઈ લેવાની. દોરવાની ઈચ્છા હોય તો દોરી શકાય, તમે દોરી શકતા હો તો, પણ ફરજિયાત એક આકૃતિ તો દરેક સમુદાયમાં આપવી જરૂરી છે. તો આજે આપણે 3 ક્વેશ્ચન પૂરા કર્યા. આવતા વિડીયો લેક્ચરની અંદર ફરી પાછા નવા પ્રશ્ન ક્વેશ્ચન 14માં આપણે ફરી મળીએ છીએ. ત્યાં સુધી દરેક વિદ્યાર્થીઓને ગુડ બાય, આવજો.